અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે. સાવરકુંડલા યાર્ડમાં 17,200 મણ ચણાની આવક થઈ છે. એક મણનો આજે ચણા દેશીનો ભાવ 1230 રૂપિયા ઉપજ્યા હતા. યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવક થઈ છે અને આવકના પ્રારંભે સારા ભાવ મળી રહ્યા છે. આજે ચણાના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે ચણા દેશીનો ભાવ 1230 રૂપિયા સુધી નોંધાયો હતો. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. અમરેલી જિલ્લામાં શિયાળુ પાક તરીકે ખેડૂતોએ ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. હાલમાં ચણાનો ભાવ સારો મળી રહ્યો છે, સાથે જ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. આજે માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં વધારો થતાં મોટી માત્રામાં ચણાની આવક થઈ છે. સાથે જ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 2800 મણ ઘઉંની આવક થઈ છે. સાવરકુંડલા યાર્ડમાં ઘઉંના ટુકડાના 611 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો સુધરતો ભાવ જોવા મળ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં 2800 મણ ચણાની આવક થઈ છે અને મગફળીની 340 મણની આવક થઈ છે. મગફળીનો 1441 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. મોટી માત્રામાં મગફળીની આવક પણ આજરોજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. સાથે જ યાર્ડ દ્વારા હાલ વાતાવરણમાં પલટો અને વરસાદની આગાહીને લઈને તમામ ખેડૂતોને તાલપત્રી અથવા ઢાંકવા માટે યોગ્ય વ્યવસ્થા કરી માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો. આજે ચણાની આવક છે 18,000 મણ જેવી ચણાની આવક છે, 18 થી 20 હજાર, અને 900 થી 960 સુધી ચણાના ભાવ રહેલા એ સિવાય કપાસના ને બધાની અંદર વાતાવરણ છે પણ થોડી ઓછી છે. ચણાની વધારે છે, દાણાની આવક છે 2000 ગુણ જેવી દાણાની આવક છે. પછી ટેકાના ભાવે પણ ચણા ખરીદી ચાલુ છે એટલે એમ છે. અને ખેડૂત બધા ટાંકીને લાવે છે, અમારી સૂચના મુજબ હાલે છે અત્યારે. હાલે પછી તો કુદરત અમારે એનો વરસાદ પડે તો એનો કોઈ રસ્તો નથી.